અને વિઠ્ઠલભાઈ જે દેખાય પણ છે ખરેખર એવા ખતરનાક છે કે બહુ જ મૃદભાષી અને બહુ સમ્ય પ્રકારના વ્યક્તિ છે ક્યાંક એવું લાગે છે ખરું કે વિઠ્ઠલભાઈ માટે જે ઇમેજ આખી ઊભી કરવામાં આવી છે એ ક્યાંક ખોટી અથવા તો ઇન્ટેન્સનલી ઊભી કરવામાં આવી છે એવું કંઈ નથી જો ઇમેજ એવી હોય કોઈ માણસ ડરતું હોય તો લોકો જે વારંવાર પરિણામો આપે ચૂંટણીમાં અને હર વખત અલગ અલગ પાર્ટીમાં હું ચૂંટાણું છું અને હર હંમેશા લોકો પ્રેમથી અમારી સાથે રહ્યા છે એક કામ કરતો માણસ છું સતત લોકોને વચે ના માણસ છું અને જમીન ઉપર ચાલતો માણસ છું મેં ક્યારેય મારી જિંદગીમાં ક્યાં અભિમાન મેં જોયું નથી અભિમાન કર્યું નથી અને સામાન્ય મારા ગરીબ માણસ હોય ગામડાનો કે શહેરનો કે ખેડૂત હોય કે વેપારી હોય એના જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં દિલચસ્પી રાખી અને એના કેમ પ્રશ્ન હર હંમેશા નિકાલ થાય એવા ઠાકરે સાથે રાજનીતિમાં છું કોઈ પણ પ્રશ્ન હાથમાં લીધો એનો નિકાલ થવો જોઈએ આપે કીધું પ્રજાની વચ્ચે રહેનારો એક નેતા છું એક કાર્યકર્તા છું લોકોની વચ્ચે લોકોના પ્રશ્નો સમજીને લોકોના પ્રશ્નોને એક એવી ઓથોરિટી પાસે પહોંચાડું છું અને એનો જ્યાં સુધી નિકાલ ના આવે ત્યાં સુધી હું જમ્પીને બેસતો નથી એ પ્રકારની આપણી રાજનીતિ છે રાઈટ હવે પૂછવાનું મન એ થાય વિઠ્ઠલભાઈ કે સડનલી તો આ બધું થાય નહીં એવી કોઈ યુનિવર્સિટી નથી કે જે નેતાઓને પેદા કરે એવી કોઈ યુનિવર્સિટી નથી એવી સ્કૂલ નથી કે જ્યાં શીખવાડે કે નેતા આવી રીતે બનાય વિઠ્ઠલભાઈ નેતા તરીકે એસ્ટાબ્લિશ ક્યારે થયા હું જે મારો જામપા તાલુકો છે એ પછાત તાલુકો હતો અને ત્યાંની જે રાજનીતિમાં સામાન્ય ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો હતો અને જ્યારે અભ્યાસ કરતો ત્યારથી મને લોકોની સેવા કરવાની ધગસને તમના હતી અને વિદ્યાર્થી કાર્ડથી લઈ અને જે મેં મારી રાજનીતિ ચાલુ કરેલી અને મા આસમ સફળ થતો ગયો અને આજે છ છ વખત ધોરાજી જામકોડા વિસ્તારમાં ધારાસભ્ય ચૂંટણો પોરબંદર લોકસભામાં સભ્ય ચૂંટણો અને ફરીથી આજે ઉમેદવારી કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે જે કાંઈ મેં કીધું ને હું જમીન ઉપર ચાલતો માણસ છું જમીન સાથે જોડાયેલો માણસ છું અને જેને કારણે લોકો મને સારી રીતે નામથી કામથી ઓળખે અને સો ટકા વારંવાર લોકો કોઈ પણ પાર્ટીમાં હતો ત્યાર સુધી ત્યારે મને પરિણામો અપાશે જેમ આપ કહો છો કે હું જમીન સાથે જોડાયેલો માણસ છું હતો પણ ખરો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપને પણ કોંગ્રેસ પક્ષ એવું માનતી હતી કે વિઠ્ઠલભાઈ અમારી સાથે જોડાયેલા માણસ છે અમારા એવા સક્ષમ નેતા છે એવા દમદાર નેતા છે કદાવર નેતા છે લોકપ્રિય નેતા છે એવું તો શું થયું અને આજે મારે સિક્રેટની વાત કરવી છે બિકોઝ આ કાર્યક્રમમાં બધા લોકો દિલ ખોલીને વાત કરી છે વોટ વોઝ ધ કમિટમેન્ટ એન્ડ વોટ વોઝ ધ ઇસ્યુ કે જેના કારણે વિઠ્ઠલભાઈને ઓવર નાઇટ છ છ વખત વિધાનસભા જે બેનરથી લડ્યા હોય એની સાથે છેડો ફાડી નાખવાનું બેઝિક રીઝન શું હતું નથી પહેલાં હું અપક્ષ ચૂંટાનો હતો સિલ કોંગ્રેસ ના નેતા તરીકે વિઠ્ઠલભાઈની એક ઇમેજ ઊભી થઈ ગઈ હતી એવું તો શું કારણ બન્યું ઇમેજ ઊભી થઈ હતી એ એક વ્યક્તિગત તાકાત હતી પાર્ટીની તાકાત થોડી ઘણી ખરી પછી ઇમેજ ઊભી કરી ઇમેજ ઉભી કર્યા પછી પાર્ટીમાં તમને પ્રાધાન્ય ન મળે જે માણસો વીસ વીસ હજાર મતે હારી જાય એ માણસોને પાછા પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવે વિરોધ પક્ષ નેતા હારે પક્ષના પ્રમુખ હારે અને ત્યારે અમે પણ એક સિનિયર આગેવાનો હતા સિનિયર મોસ્ટ આગેવાનો હોય ત્યારે સ્વાભાવિક પાર્ટીમાં ઉચ્ચ હોદ્દો કે મળે અને એના માધ્યમથી લોકોની સેવા કરે અમારી પણ તમન્ના હોય અને કોઈ પણ રાજકીય માણસ હોય એ રાજકીય માણસ હંમેશા આગળ જવાના પ્રયત્નો કરતો હોય કોઈ એમ કહેતો કે ભાઈ આગળ જવાનો પ્રયત્નો હતો એ રાજકીય બાબત છે કોઈને દિલમાં એ વિચાર મારે ગુજરાતનો મુખ્યમંત્રી આવું મારે પાર્ટીનો વિરોધ પક્ષ નેતા હોઈશ અને મારી પણ એ મને વિપક્ષ નેતા બનાવે વેકેન્સી હતી કોંગ્રેસમાં અને વિપક્ષ નેતા બનાવે મારે પણ કોંગ્રેસમાં અઢાર કલાક મહેનત કરીને કોંગ્રેસે સંગઠિત બનાવવી હતી પણ જે પાર્ટીમાં તમે આટલા તાકાતવાર માણસો એમાં તમારી નોંધ ન લેવાય તો આખરે રાજનીતિમાં આવા પ્રસંગો પક્ષ પલટાના અને પક્ષ છોડવાના પ્રસંગો બનતા હોય છે અપક્ષ તરીકે ચૂંટાવાની ક્ષમતા પણ હતી તો ભાજપ શા માટે અત્યારે જે ભારતીય જનતા તમારે કોઈ બેનરની જરૂર નથી કોઈ લેબલની જરૂર નથી વિઠ્ઠલભાઈ પોતે પોતાની એક ઇમેજથી પોતાના કાર્યોથી અત્યાર સુધીનો રેકોર્ડ આપનો છે કે લોકોની વચ્ચે રહેલા છો લોકોએ બહુ જ પ્રેમથી આપને ચૂંટીને મોકલ્યા છે તો ભાજપ શા માટે યુ કેન ગો વિથ ઓલસો ઓલ્સો ઇન્ડિવિજઅલમાં લોકોના પ્રશ્નો માટે ખૂબ સંઘર્ષ કરવા પડે છે

અને ભારતીય જનતા પક્ષ ગુજરાતની અંદર એક કેડર પાર્ટી છે એક વિકાસશીલ પાર્ટી છે અને જયારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પુત્ર દિલ્હીની ગાદી સંભાળા તરફ જઈ રહ્યા હોય કોઈ છે ગૌરવ આપણો ગુજરાતનો માણસ વડાપ્રધાન થાય અને એના માધ્યમથી ગુજરાતનો ખાસ કરીને અમે સૌરાષ્ટ્રના આગેવાન છીએ સૌરાષ્ટ્રનો વિકાસ થાય એવી હર કોઈ આગેવાનને મહી શાક કોઈ અને રાજનીતિમાં જે માણસો રહેતા હોય કામ કરીને લોકોના જશ માટે રહેતા હોય છે અને એનો ગૌરવ હોય છે મેં તમારું કામ કર્યું હોય તો મને એમ કે ભાઈ મેં ભાઈનું કામ કર્યું એનો મને ગૌરવ હોય અને એના માધ્યમથી સત્તા સાથે હોય તો લોકોના પ્રશ્નો જલ્દી નિકાલ કરી શકીએ છે એવા હેતુથી ભારતીય જનતા પક્ષમાં જોડાણો છો એક પટેલ કદાવર નેતા તરીકે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા હતા આજની તારીખમાં પણ લોકો માને છે કે પટેલ કદાવર નેતા તરીકે વિઠ્ઠલભાઈ ખરા વિઠ્ઠલભાઈના ભારતીય જનતા પાર્ટી પ્રવેશના કારણે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના રૂટીન ફોલોઅર્સ હતા જે રૂટીન લીડર્સ હતા એ લોકો પણ નારાજ થયા છે પણ આપને ખ્યાલ હશે નહીં નહીં એવું કાંઈ નથી હું એક કોઈ પટેલ આગેવાન નથી સુભાઈ પટેલ જ્ઞાતિ મેં જન્મ મેં લીધો છે પણ રાજનીતિમાં દરેક જ્ઞાતિને સાથે રાખી લોકો ચાલતા હોય છે આ પોરબંદર મત વિસ્તાર છે તો એમાં સાડા ત્રણ લાખ પટેલો મત છે પંદર લાખમાંથી બીજા તો ઇતર મતો છે એટલે જે કોઈ રાજકીય માણસ હોય બધી જ્ઞાતિને સાથે રાખીને ચાલતો હોય અને હું બધી જ્ઞાતિને સાથે રાખીને ચાલ્યો છું ના 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 અહીંયા 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 ક્વેશ્ચન એ પૂછું છું કે આપે બહુ સરસ કીધું કે ફક્ત સાડા લાખ વોટર્સ જ પટેલ જ્ઞાતિના છે ક્યાંક આપને એવું લાગે છે ખરું અંદર કે જ્ઞાતિવાદ જે પ્રમાણે હાવી થતો ગયો છે અને બહુ બહુ બોલ્ડ આન્સર જોઈએ છે ઉમેદવારના સિલેક્શન વખતે જ્ઞાતિવાદ ચાલો અહીંયા તો સાડા લાખ છે પંદર લાખમાંથી છતાં પણ આપણું સિલેક્શન થયું ભારતીય જનતા પાર્ટી આપને ઉમેદવાર તરીકે મૂક્યા છે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ડોમિનેશન છે આ જ્ઞાતિનું એટલે આ જ્ઞાતિનો કોઈ પણ ઉમેદવાર સક્ષમ છે કે નહીં તેને ટિકિટ આપો જ્ઞાતિવાદ પ્રમાણે ટિકિટ આપવી જોઈએ ખરી ડુ યુ ફીલ એમાં એવું છે કે કોઈ મોટી જ્ઞાતિ ક્યારે હોય જે વિસ્તાર ધારાસભાનો મત વિસ્તાર હોય બહુમતી જ્ઞાતિ હોય એ સ્વભાવ જ્ઞાતિ ઉપર કોઈ પણ રાજકીય પાર્ટી કોંગ્રેસ હોય ભાજપ હોય કન્ય પાર્ટી હોય એ બહુમતી જ્ઞાતિના લોકોને ટિકિટ એમાં આપતા હોય છે અને એમાં ચૂંટાતા હોય છે અને સક્ષમતા હોય કે ના હોય જ્ઞાતિનો છે એટલે સક્ષમતા જોઈ જ લોકોની

કોઈ માસ આગળ આવે તેને પાડી દેવાની કોંગ્રેસમાં એક છે કોંગ્રેસમાં જે સ્ટ્રેન્થ કહેવાય છે સોનિયા ગાંધીની એ ગુજરાતના અહેમદ પટેલ એમણે પણ ક્યારે આપણે સમજાવવા ટ્રાય ન કર્યો આપના પ્રશ્નોને સમજવાની કોશિશ ન કરી બધા આગળ વાત કરી છે કોઈના મગજમાં ન બેસે તો બીજો રાજકારણમાં થાય છે હવે કાઠો જઈને કોઈને કહેવાતું કે ભલે આવો દો લોકમંચ સાંજે 8 કલાકે આપે કીધું કે સ્કૂલ સમયથી જ એક નેતાગીરી જે એક બેઝિક ગુણ હોય છે શરૂઆતમાં વાત કરીએ તે પ્રમાણે કોઈ એવા કોર્સીસ નથી કે જે તમને નેતાગીરીના પાઠ શીખવાડી શકે એ ઇનબિલ્ટ હોય છે જીન્સમાં હોય છે વિઠ્ઠલભાઈ કઈ કઈ રીતે એસ્ટાબ્લિશ થયા ક્યારે લોકોની નજરમાં આવ્યા કે બોસ આમાં કાંઈક છે ઓગણીસો છ્યાસી સિત્તાશીની અંદર હું જામકાડા તાલુકા પંચાયત ત્યારે કોંગ્રેસનું અવા હતી રાજ્યસર જિલ્લા તાલુકા બધી કોંગ્રેસની આવતી હતી એવા સંજોગોમાં મારા તાલુકાને અપક્ષ મેં ટીમ બનાવી અને ટીમમાં લોકોએ જામગા તાલુકા લોકો મત આપ્યા અને હું તાલુકાનો પ્રમુખ બન્યો અત્યાર પછી જે ચાર વર્ષે જે મારી કામગીરી હતી કે લોકોએ મને તક આપી અને લોકો એક વખત તક આપતા હોય છે તમને તક આપ્યો છે તમે લોકોની વચ્ચે નરીઓ લોકોના કામ તાલુકા પંચાયતની ચૂંટણી એ તમારું બેઝિક ફર્સ્ટ સ્ટેપ હતું ફર્સ્ટ સ્ટેપ હતું મારું કોને રાજકીય ગુરુ માનો છો એ રાજકીય ગુરુ અત્યાર સુધી મારો કોઈ નથી કોઈ કોઈ પાર્ટીમાં રાજકીય ગુરુ મારા કોઈ છે જ નહીં પણ મતદારો છે આપણા ગુરુ છે મતદારો જો તમારી પાસે ન હોય ગુરુ તમારો ગમેટલો મજબૂત હોય મતદારો તમે ચૂંટાવા નહીં ગયા નથી એટલે મતદારોને ગુરુ માનીને અમે ચાલીએ છીએ અ બેઝિક એવા કઈ એવી કઈ કીઝ છે જેનાથી બધી ચૂંટણીઓના તાળા વિઠ્ઠલભાઈ ખોલી નાખ્યા છે એવું કઈ મેં કીધું ને કે ભાઈ તમે લોકોની વચ્ચે લોકો તક આપતા હોય છે લોકોના કામ કરો લોકોને શું જોઈશે રાજકારણમાં લોકો એટલા માટે મત આપતા હોય છે કે ગામનો વિકાસ થાય એના વિસ્તારનો વિકાસ થાય પ્રસલ કામ હોય મસલ પાવરનો પણ ઉપયોગ વિઠ્ઠલભાઈ બહુ કરે છે મસલ પાવરનો ક્યાંય એવો ઉપયોગ નથી મસલ પાવરનો ઉપયોગ ક્યાંય મેં કર્યો નથી કોઈ વેપારી લાત મારી નથી કે કોઈ મારી પાસે ત્રણસો સાતની કલમ ઉમેર્યા નથી કે મેં કઈ લૂંટનો ગુણો મારી સામે નથી સ્વાભાવિક છે કે હરામી અધિકારી હોય લોકોના કામ ન કરતા હોય ભ્રષ્ટાચાર અધિકારી હોય કરપ્ટેડ હોય અને એવા માણસો જો સારું લોકો સીધું કામ હોય લોકોનું અને એ લોકોના કામ ન કરતા હોય અને ક્યારેક ઉગ્ર સભામાં હોય કે બોલાણું હોય અને રાજકીય તે મારી સામે ફરિયાદો થઈ હોય મારી સામે સો સો ટકા ફરિયાદો રાજકીય ફરિયાદ અધિકારીની ફરિયાદો છે કે ચૂંટણીમાં આચારસહિત એનો ગુનો લાગ્યો હોય કે અમે રેલી કાઢવાની ના પડે રેલી કાઢી હોય આવા ગુના મારી ઉપર છે મારી ઉપર ત્રણસો સાત ત્રણસો બે લૂટનો એક પણ એવો ગુનો નથી વિઠ્ઠલભાઈ પોતાની સ્ટ્રેન્થ કોને માને છે કઈ મજબૂત આઈ છે જેને આટલા વર્ષો સુધી નેતા તરીકે લોકો સ્વીકારે તેવી તાકાત પ્રાપ્ત થઈ છે કઈ એવી સ્ટ્રેન્થ છે મિસ્ટર મેઘજી દો તમને કે ભાઈ તમે લોકોની વચ્ચે રહ્યો લોકોનું કામ કરો સવાલ તમારી મજબૂતાઈ એ તમારી તાકાત લોકોની તાકાત તમારી તાકાત લોકોની સાથે રહો લોકોના પ્રશ્નોને વાચા આપો બને ત્યાં સુધી ઉકેલાય તે પ્રકારના પ્રયત્નો કરો ઓકે વિઠ્ઠલભાઈ પારિવારિક પણ બહુ સમય બહુ ઓછો આપી શકાતો હશે છે રાજનીતિમાં બિઝનેસમાં નથી અપાઈ શકો તો કુટુંબમાં સમય નથી આપી શકાતો પણ જે છે તે બેઠા છીએ કોઈ મોટો બિઝનેસમેન હોય તે બહાર ફોરેનમાં મીનો રહેતો હોય બીજે બીજેમાં રહેતો હોય એમ અમે પણ રાજકારણમાં જો અમે એ બધું મૂકી દે છોડી ન છોડીએ તો લોકોની વચ્ચે તમે રહી શકતા નથી મીથ એટલે કે એક દરેક લોકો કોઈક ને કંઈક વસ્તુને ફોલો કરતા હોય છે જેમ કે કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે છે તો આને પૂજા કરીને જ જાવી આને દર્શન કરીને જ જવું એવી એવી વિઠ્ઠલભાઈની મીથ કહી છે હું સિંહાજી ભગવાનને માનું છું અને સિનાજી ભગવાનના દરરોજ દર્શન કરું ઘર બહાર નીકળું છું આવીને પણ સિનાજી દાદાની છબીને એની મૂર્તિને પગે લાગી અને પછી હું શું છું કોઈક એવું કન્ફેશન કોઈક એવું કન્ફેશન અગેન કહું છું કે આ કાર્યક્રમ એના માટે જાણીતો છે કોઈક એવું કન્ફેશન કે જે વાત કદાચ બહુ ઓછાને કીધી છે પણ દિલમાં એનો રંજ છે કે આ મારાથી નહોતું થવા જેવું એવું કોઈ છે જ નહીં અને મને કોઈ રંજ જ નથી કોઈ જગ્યાએ હું હંમેશા બિંદાસ માણસ છું કોઈ બીજી ચિંતા કરતો નથી જે હું રાજનીતિ બેઠો છું મેં મકસદ ફક્ત રાજનીતિનો મકસદ બનાવ્યો છે બીજા કોઈ બિઝનેસમાં મેં જ્યાં નથી આપવું કોઈ બીજી જગ્યાએ નહીં ગરીબ માણસોની સેવા કરી ગરીબ માણસોના કામ કરવા અને એની દુવાની લાગણી લોકોની અને ખેડૂત સમાજના કામ કરે ખેડૂતોના પ્રશ્નો માટે સંઘર્ષ કરવો એ હંમેશા રાજનીતિમાં બેઠો છું અને જેને કારણે લોકોના કામ થઈનો મને સાંજે આનંદ આવે છે લોકોના પાંચ પ્રશ્નોનો કામનો નિકાલથી હોય એનો મને સાંજે આનંદ હોય એનો મને નશો હોય સાંજે કે ભાઈ પાંચ જણાના કામ કર્યા એ બિચારા દુઃખી થતા સુખી થયા એ આ રાજનીતિ મને ચાલુ છું સેન્ટ્રલ બોડીની વાત કરીએ બંને પાર્ટીની કારણ કે આપણે બંને પાર્ટી બહુ નજીકથી જોયેલી છે કોંગ્રેસ પાર્ટીની ત્રણ સ્ટ્રેન્થ કઈ આપને લાગે છે કે જેના કારણે કોંગ્રેસ સતત દેશની પ્રજા સ્વીકારે છે કોંગ્રેસની ત્રણ તાકાત કઈ લાગે છે આપને કે નેશનલ લેવલે કોંગ્રેસ રાજ કરે છે કોંગ્રેસ અત્યાર સુધી રાજ કરતી હતી પણ હવે છેલ્લા વર્ષોમાં જે ભ્રષ્ટાચારે જે ભડો લીધો સમગ્ર દેશના લોકો ઉપર છાસવારે દરરોજ મિનિસ્ટર રાજીનામા આપવું પડે મિનિસ્ટર બદલાવો પડે ખાતા બદલાવો પડે અને એવડો બધો ભ્રષ્ટાચાર કે છાપું ખોલો તમે સવારે પેપર ખોલો કે નીતનું બટન દબાવો તો કેન્દ્ર સરકારનો કોઈને કોઈ ભ્રષ્ટાચાર ચોવીસ કલાકમાં એક ભ્રષ્ટાચાર ન્યૂઝ ઉપર આવ્યો હોય આખી ભ્રષ્ટાચારની ગંગોતી ચાલુ થઈ ગઈ છે અને સંગઠન નથી કોઈ માણસ આગળ આવે તો એને પાડી દેવાની કોંગ્રેસમાં એક નીતિ છે તમે હું જ મારું કહું તો એક તાકાતવારો માણસ હતો મેં અઢાર વર્ષ સુધી કોંગ્રેસ સેવા કરી છે લોકો અને સરકારની સામે જીજુમાં છું છતાં તો પરિણામ ન આવતું હોય અને મારા જેવા માણસો આશીર્ણ ધકેલ દેવામાં આવે તો કોંગ્રેસ ક્યારેય અને નમાળા માણસો હારી ગયેલા માણસો જે લોકોના માણસો નથી એ માણસોને જો સત્તા આપવામાં આવે તો પરિણામ આ જ આવવાનું છે કે લોકો કોંગ્રેસથી વિમુખ થતા જાય છે કોંગ્રેસમાં જે સ્ટ્રેન્થ કહેવાય છે સોનિયા ગાંધીની એ ગુજરાતના અહેમદ પટેલ એમણે પણ ક્યારે આપને સમજાવવા ટ્રાય નહીં કર્યો આપના પ્રશ્નોને સમજવાની કોશિશ ના કરી બધા વાત કરી છે કોઈના મગજમાં ન બેસે તો બીજું રાજકારણમાં થાય શું કાઠો જાય તો કોઈ નથી કહેવાતું કે ભાઈ હોદો દાદાગીરી બીજી નહીં ચાલતી વિનંતીઓ થાય વિનંતીઓ કરી શકે અને વિનંતીઓ કરવા છતાં પણ પરિણામ ના આવે એમાં ભાઈ એ સમજાવવાનો પ્રયાસ જ નહોતો કર્યો આપણે ના કહી દો તમારે સમજાવવાનું બસ સમજાવવાનું શું પ્રયાસ કરવાનો કાંઈ આપવું જ ન હોય અને એમ જો મારે મજૂરી કરવાની પાર્ટીમાં હોય તો શક્ય નથી ઘણા બધા લોકો છે જે વર્ષોથી કરે છે કોઈ પણ જાતની અપેક્ષા વગર રાજકારણમાં કોઈ માણસ એમ કંઈક અપેક્ષા નથી એનું માનતો નથી રાજકારણમાં લોકોને અપેક્ષા હોય અને રાજકારણમાં લોકોને વિઠ્ઠલાદિયા ગમે એટલો સામાન્ય માણસ હું વિઠલને ઓળખતું નત કોઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હું રાજનીતિમાં છું અને લડાત આગેવાન છું લડાત આગેવાન છું એટલા માટે મને કોઈ પણ સૌરાષ્ટ્રના કોઈપણ ગામમાં હું ગાડીમાં નીચે ઉતરું તો મારે મારી ઓળખાણ નથી આપવી પડી નાનું ને એમ કહે કે વિઠ્ઠલાદરી આવ્યા એ એક ઇમેજ છે ને રાજકારણમાં હંમેશા લોકો એના સન્માન સાથે રહેતા હોય છે

વિચરે જે ગમે એવું છે મારામાં જે જગ્યાએ મારું ખરાબ વર્તન થશે મારો ચહેરો બદલાઈ જશે તે લોકો મને સ્વીકારવાના ફાઈન ફાઇન ભારતીય જનતા પાર્ટી વિશેની વાતો કરીશું એક છેલ્લા તબક્કામાં અત્યારે સમય થયો છે વિરામનો દર્શક મિત્રો અંતિમ તબક્કાની વાત તો વિઠ્ઠલભાઈ પાસે છેલ્લા તબક્કાની એક બ્રેક વાત સામેની પાર્ટી ની કદાચ સારી કામગીરી ખરાબ તમારી ચિત્ર તો તમે રાજકારણમાં ચાલો આ છ છ પેટા સીટો કોંગ્રેસ પાસે હતી એક પણ સીટ કોંગ્રેસ ને આવવા નથી મારી ગાડી છે એ ગાડી હું પચાસ ટકા મારું ઘર સમજુ છું લોકમંચ સાંજે આઠ કલાકે ફરી એક આપનું કાર્યક્રમ અતિથિમાં વિટલભાઈ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ કોંગ્રેસથી તો આપણે કીધું કે અત્યાર સુધી કદાચ ચાલતું હતું પણ હવે ધીરે ધીરે ભ્રષ્ટાચારનો બોરિંગ કોંગ્રેસને ભરડામાં લઈ રહ્યો છે ને આવનારા દિવસોમાં એના પરિણામો કોંગ્રેસને જોવા મળશે નાઉ કમ ટુ ધ બીજેપી બીજેપીને સ્ટેજ ઉપરથી આપે ઘણું બધું કીધેલું છે ત્યારે કદાચ બીજેપી આપને સારી નહોતી લાગતી આજે હું પૂછવા માંગીશ કે આજની તારીખમાં પણ બીજેપીમાં એવા કયા ત્રણ મુદ્દા છે જે ઇમ્પ્રુવ કરવા જેવા છે ઇમ્પ્રુવ રાજકારણની અંદર હંમેશા મત લેવા માટે કોઈ પણ રાજકીય માણસ હોય એ મત લેવા માટે સામેનો ઉમેદવાર હોય સામેની પાર્ટી હોય એની ખરાબ વાત જ રજૂ કરતા હોય છે કદાચ સારી વાત હોય એની પાર્ટીની હું એમ તો કહેતો ભાઈ તમે એક ભગવાન છો અને તમને મત દેતાની એમ જ કહી ગુ તમારી ખરાબ છબી મારે લોકોમાં રજૂ કરવી પડે રાજકારણમાં હાલ કોઈ કરતા હોય છે એમ સામે નહીં પાર્ટીની કદાચ સારી કામગીરી ખરાબ તમારી ચિત્ર તો તમે રાજકારણમાં ચાલો તો તમે લોકોને કહી શકો તમે એમને કહી શકો અત્યાર સુધી અમે કોંગ્રેસમાં હતા કે ભારતીય જનતા પક્ષની વિકાસની કામગીરી સારી છે નરેન્દ્ર મોદી સારા છે અને અમને મત આપજો એમ નથી કહી એમ કોઈ પણ રાજકીય માણસ હોય અને રાજકારણમાં કાયમ કોઈ દુશ્મન નથી કાયમ મિત્ર નથી અને એકબીજાને કદાચ વાતો ખરાબ કરી હોય તો જ્યારે સમાધાન થતા હોય સામાજિક સંબંધો માં સૌ સમાજ હતા બધા સાથે બેન મારો બેઝિક સવાલ કે ભાજપ માં એવા કયા ત્રણ પોઈન્ટ આપને અત્યારે લાગે છે બહુ જેન્યુન જોઈએ છે કે રાજનીતિ એક વિશ્લેષક પણ છો કયા જે ઇમ્પ્રુવ કરવા જેવા છે હજી પણ અત્યારે જે ગુજરાત ની જે વિકાસ થઈ રહ્યો છે ભાજપ સરકાર દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા એક વિકાસશીલ પુસ્તક થઈ આખા ઇન્ડિયામાં ને આખા વર્લ્ડમાં જેની ઇમેજ ઊભી થઈશ અને જે ગુજરાતનો પુનતો પુત્ર નરેન્દ્રભાઈ જયારે દિલ્હીની ગાડી તરફ જઈ રહ્યા છે એ સ્વાભાવિક કે ગુજરાતના લોકોને આગળ આવ્યામાં ગુજરાતના લોકોને રસો ગુજરાતનો અમારી વિકાસ થાય અને ભારતીય જે કેડર પાર્ટી છે એક સંગઠનની માહિર પાર્ટી છે મેં જોયું અત્યાર સુધી અઢાર વર્ષે કોંગ્રેસ હતો અત્યાર સુધી અમારે કોંગ્રેસ સંગઠન જેવું નામ નહોતું આ એક સંગઠન છે

એક હું એવો માણસ છું ક્યારે થાકતો નથી અને સતત લોકો વગર મને ગમતું પણ નથી કારણ કે નાની ઉંમરમાં હું લોકોને રહેનાર માણસ છું ઓકે હું જ્યારે ચોવીસ વર્ષની ઉંમરમાં ત્યારે તાલુકામાં પ્રમુખ બન્યો હતો ત્યારથી મેં માહોલ જોઈશ લોકોનો અને માહોલ વગર મને ગમતું નથી અને મારી ગાડી છે એ ગાડી હું પચાસ ટકા મારું ઘર સમજી છું હું જામ જામપોડા ગાડીમાં હું આરામ કરી લઈશ ત્યાં જ ભેસ થઈને પાછું કામે ચડી જઈશ ત્યાંથી પાછું અહીંયા તો ગાડીમાં ઊંઘી જાય છે

અત્યારે કોઈ ગોલ બને અત્યારે તો ઇલેક્શન લડું છું લોકોના મત કેમ મળે એના જ વિચાર કરું છું અત્યારે બીજો કોઈ વિચાર કરતો નથી વધારે મત થી ચૂંટાય એના વિચારો બીજા કોઈ વિચારો મગજમાં ત્યાં નથી એના સિવાયનો કોઈ અત્યારે ટર્મ ગોલ કોઈ નથી ચૂંટાના પછી વિચાર મગજમાં ગોલ શું આવે છે ફાઈન ફાઈન ફિલ્મો જોવાનો શોખ શોખ મને શેનો પણ નથી કોઈ વસ્તુ નથી ગીત સંગીત ફરવા જવાનો શોખ નહી ફોરેન જવાનો મને શોખ નહી બસ લોકોની વચ્ચે રહેવાનો શોખ અને લોકો બેઠા હોય મને આનંદ આવે ઓકે નાવ 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 નો અંતિમ સવાલ બે સવાલ અ એક એવી વાત એક એવું વાક્ય કોઈ એક એવો કિસ્સો જેણે આપના જીવનમાં બહુ જ અસર કરી ગઈ હોય જેને સતત આપ ફોલો કરો છો નહીં એવું કોઈ મારા જીવનનો બિનુદ નથી અને હું એવું કોઈ કીધું કોઈ વિચારતો પણ નથી કે તું બિંદાસ માણસ ટેન્શન હોય રાતે હું પથારી મજા મને ઊંઘ આવી જઈશ હું કોઈ બીજું વિચારતો નથી ને મારા જીવનમાં કોઈ ઘટના નથી બની કે ઈમરી મારે એને યાદ કરવી પડે કોઈ ચેન્જ પરિવર્તન લાવી કોઈ કોઈ કોના શબ્દો કોકની વાતો કોકનું વાંચી લો કે કોઈના શબ્દો ઉપર હું તો મારા શબ્દો ઉપર આલું છું મારી વાત ઉપર આલું છું મારા મગજ ઉપર હું ચાલું છું ઓકે ફાઈન અને એટલા સ એટલા અ જીવનમાં જો કદાચ પ્રણામ કરવાનું કહેવામાં આવે તો કઈ વ્યક્તિને વિશેષ આદર સહ આ પ્રણામ એ પહેલા તો માતા પિતાના એના નમન કરીને અને બીજા મેં કીધું એમ કે સિનાજી બાબા એને મારા હૃદયમાં રાખું છું અને એના દર્શન કરવું આગળ ચાલું છું હંમેશા આવું ત્યારે દર્શન કરું છું અને ઘર બાળીને ત્યાં દર્શન કરું છું ઓકે થેન્ક યુ વેરી મચ વિઠ્ઠલભાઈ એન્ડ યુ ઓલ ધ બેસ્ટ દર્શક મિત્રો આથી ખાસ મુલાકાત વિઠ્ઠલભાઈ રાદડિયા સાથેની ફરી એક વખત ચૂંટણી જંગમાં અને જે પ્રમાણે તેમણે કીધું કે તેમનો એક માત્ર ગોલ છે કે લોકોની વચ્ચે રહેવું લોકોના પ્રશ્નો સાંભળવા અને સાથે સાથે તે લોકોના પ્રશ્નોનો નિકાલ આવે તેવા પ્રયત્નો કરવા વિવિષ કે તેમની આ જે મહેચ્છા છે લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરવાની તે સતત પૂર્ણ થતી રહે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક્સ અગેન